ઓકે મિત્રો, તો જેમ્સ કિર્કપની પોએમને આગળ જોઈએ. કવિનું કહેવું છે કે બધી જ કુદરતે કરેલી દરેક વસ્તુ, દરેક રચના એ સમાન આપી છે મનુષ્યને, બરાબર. તો માણસે પણ ભેદભાવ રાખ્યા વગર એનો ઉપયોગ કરવો જોઈએ. આગળની ચાર લાઈન જોઈએ. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક. હવે કવિ કહે છે કે યાદ રાખજો, જેવી આંખો તમારી છે, આપણી આંખો જેવી છે, એવી જ આંખો એમની પણ છે. જેમ તમે જાગો છો, જેમ તમારી આંખો વડે તમે જાગો છો, એમ તેઓ પણ જાગે છે, બરાબર. ઓર સ્લીપ, કે પછી સૂઈ જાય છે. જેમ તમે આંખો બંધ કરીને સૂઈ જાઓ છો, એમ તેઓ પણ આંખો બંધ કરીને જાય છે. એવું નથી કે ભાઈ આપણા દેશના લોકો આંખો બંધ કરીને સૂઈ જાય છે તો અમેરિકન્સ આંખો ખુલ્લી રાખીને સૂએ છે, ઇંગ્લેન્ડના લોકો અડધી આંખો બંધ કરીને સૂઈ જાય છે. આવું નથી, બધા એક સરખી રીતે સૂએ છે, બરાબર ને. તો કુદરતે જે આપણને રચના આપી છે ને, શરીર રચના, એમાં કુદરતે કોઈ ભેદભાવ કર્યો નથી, બરાબર. કવિ બહુ સરસ આપણને ઉદાહરણ આપીને સમજાવે છે કે ભગવાને, ઈશ્વરે આપણામાં કોઈ ભેદભાવ નથી કર્યો, પણ આ ભેદભાવ માણસ વચ્ચે આપણે જ ઊભો કરેલો છે. તો એને રાખવો જોઈએ નહીં. દરેકે આપણી પૃથ્વી એ જ આપણી માતૃભૂમિ છે, અને દરેકે આ પૃથ્વીને, આ વિશ્વને આપણો પરિવાર સમજીને રહેવું જોઈએ. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન. અને પ્રેમથી જીતી શકાતું એ સામર્થ્ય છે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. અને તમે સામર્થ્ય વડે જીતો કોઈને, કવિ અહીંયા બહુ સરસ સમજાવે, કોઈને તાકાતથી જીતો એના કરતાં પ્રેમથી પણ જીતી શકાય છે, બરાબર. કોઈ પણ માણસને તાકાતથી, સામર્થ્ય, કારણ તાકાતથી જીતો એટલે સામેના માણસમાં પણ તમારા પ્રત્યે એક ક્રૂરતા જ હોવાની છે. એ નમી જશે હારીને, પણ એ ક્રૂરતા ક્યારેક ને ક્યારેક બદલા સ્વરૂપે બહાર આવશે. પણ પ્રેમથી જીતેલા માણસને આજીવન તમે તમારો બનાવીને રાખી શકો છો, એવું કવિ સમજાવે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. આગળ કવિ કહે છે કે પૃથ્વી પર, દરેક ભૂમિ ઉપર, દરેક જગ્યાએ, દરેક ભૂમિ પર એક સમાન જીવન છે. લોકો એક સરખું જ જીવન જીવી રહ્યા છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, બરાબર. જેનાથી આપણે બધા જ વાકેફ છીએ અને સમજીએ પણ છે. આપણે બધા જ એ જાણીએ જ છીએ કે પૃથ્વી પર દરેક માણસ કેવો છે, એક સમાન જ જીવી રહ્યો છે, અને આપણે બધા એને સમજીએ પણ છીએ, બરાબર. એકવાર પાછો સમજાવું છું આ ચાર લાઈન. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક. હવે કવિ કહે છે કે યાદ રાખો કે જેવી તેમને આંખો છે, એ આંખો આપણા જેવી જ છે કે જે જાગે છે. તેઓને જે આંખો છે એ આપણા જેવી જ છે કે જે જાગે. જેમ આપણે ખુલ્લી આંખે જાગીએ છીએ એમ તેઓ પણ જાગે છે. ઓર સ્લીપ, કે જે પ્રમાણે આપણે આંખો બંધ કરીને સૂઈ જઈએ છીએ તેમ તેઓ પણ, એટલે બીજા મનુષ્ય પણ આંખો બંધ કરીને સૂઈ જાય છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને તાકાતથી નહીં પરંતુ પ્રેમ વડે બીજા મનુષ્યને આપણે જીતી શકીએ છીએ, બરાબર. તેમની જોડે તાકાત પણ છે જેને પ્રેમથી આપણે જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ છે. આમાં કવિ કહે છે આગળ કે પૃથ્વી પર, દરેક ભૂમિ ઉપર એક સમાન માનવ જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને આપણે સમજવું જોઈએ, બરાબર, જેને ઓળખવું જોઈએ અને આપણે સમજવું જોઈએ, સમજી શકાય એવું જ છે, બરાબર. આગળ જોઈએ. લેટ અસ રિમેમ્બર. હવે કવિ આગળ કહે છે કે ચાલો હવે યાદ રાખીએ. શું યાદ રાખવાનું છે? વેન એવર વી આર ટોલ્ડ. જો ઉપર, અહીંયા ઉપરનો પેરેગ્રાફ જે જોઈએ ને, ત્યાં સુધી કવિ બધું શું સમજાવ્યું કે કુદરતે તમને જે કંઈ આપ્યું છે, માણસને તમને જેવું આપેલું છે, હવા, પાણી, કુદરતની જે કંઈ વસ્તુઓ છે એ એક સમાન તમને જેવું છે, એવું અન્ય મનુષ્યને છે, અન્ય દેશના લોકોને પણ મળેલું છે, બરાબર. જેવું તમને શરીર રચના આપેલી છે એવી જ શરીર રચના અન્ય લોકોને પણ આપેલી છે. જે પ્રમાણે તમે મહેનત કરો છો એવી જ મહેનત એ લોકો પણ કરે છે. જેવા હાથ તમારા છે એવા જ હાથ એમના પણ છે, બરાબર. દરેક વસ્તુમાં કુદરતે સમાનતા આપી છે.
तो हवे कवि आपणने एवुं समजावे छे, लेट अस रिमेम्बर, चालो तो हवे याद राखीए, वेन एवर वी आर टोल्ड, ज्यारे ज्यारे आपणने एवुं कहेवामां आवे, શું કહેવામાં આવે, ટુ હેટ અવર બ્રધર્સ, તમારે તમારા જ ભાઈઓને ધિક્કારવાના છે, તમને તમારા જ બાંધવો જે છે, તમારા જેવા જ અન્ય જાતિના મનુષ્યો, અન્ય ધર્મના, અન્ય દેશના લોકો, અન્ય બોલી ભાષા બોલતા લોકોને ધિક્કારવાના છે, તો શું કરો છો, ઇટ ઇઝ અવર સેલ્વસ, તો તમે જ્યારે એમને ધિક્કારો છો તો ખરેખર તમે તમારી જાતને જ ધિક્કારી રહ્યા છો, મનુષ્ય જાતિ તો એક જ છે, તો તમે જ્યારે અન્ય મનુષ્યને ધિક્કારો છો ત્યારે તમે તમારી જાતને જ ધિક્કારી રહ્યા છો, તમારે એ સમજવું જોઈએ. દેટ વી શેલ ડિસ્પોઝિસ, બરાબર, દેટ વી શેલ ડિસ્પોઝિસ, ડિસ્પોઝિસ એટલે ધિક્કાર, અધિકાર છીનવી લેવો, એમ ડિસ્પોઝિસનો અર્થ શું થાય છે, છીનવી લેવું, પડાવી લેવું કોઈની પાસેથી, બરાબર. તો આ જે અધિકાર છે, અન્ય પાસેનો જે અધિકાર છે એ આપણે પડાવી લઈએ છીએ. બિટ્રે, બિટ્રે, બરાબર, આ શબ્દો બરાબર ધ્યાનથી સમજો, બિટ્રે એટલે બદલો લેવો, દગો દેવો, બરાબર, દગો દેવો. કે પછી કન્ડેમ, કન્ડેમનો અર્થ થાય છે વખોડી કાઢવું, બરાબર. તો શબ્દો જોયો, ત્રણે ત્રણ શબ્દો મેં કીધા, ડિસ્પોઝિસનો અર્થ થાય છે અધિકાર છીનવી લેવો, બિટ્રેનો અર્થ થાય છે દગો દેવો, અને કન્ડેમનો અર્થ થાય છે વખોડવું. તો ધેટ સેલ, ધેટ વી સેલ ડિસ્પોઝિસ, બિટ્રે, કન્ડેમ, બરાબર. કવિ બહુ સરસ અહીંયા સમજાવે છે કે ચાલો આપણે જ્યારે કોઈને, કોઈની પાસેથી કંઈક છીનવી લઈએ છીએ, બરાબર, એને નિર્વાસિત કરી દઈએ છીએ, એનું રહેઠાણ છીનવી લઈએ છીએ યુદ્ધ કરીને, કે પછી બિટ્રે, બિટ્રે એટલે જ્યારે કોઈને દગો દઈએ છીએ, બરાબર, કે જ્યારે તમે વખોડો છો, કોઈની નિંદા કરો છો, તો ખરેખર તમે તમારી જાતની જ નિંદા કરી રહ્યા છો, તમે તમારી જાતને જ દગો આપી રહ્યા છો, બરાબર. ફરીથી જુઓ આટલું, લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ, કવિ બહુ સરસ સમજાવે છે અહીંયા કે ચાલો યાદ રાખીએ કે જ્યારે આપણને એવું કહેવામાં આવે, ટુ હેટ અવર બ્રધર્સ, કે તમારે તમારા જ બાંધવોને ધુત્કારવાના છે, નફરત કરવાની છે, ધિક્કારવાના છે, ઇટ ઇઝ અવર સેલ્ફ, ત્યારે તમે તમારી જાતને જ ધિક્કારો છો. દેટ વી શાલ ડિસ્પોઝિસ, બિટ્રે, કન્ડેમ, કે જ્યારે આપણે બીજાનો અધિકાર છીનવીએ છીએ, બરાબર, બીજાને નિર્વાસિત કરી દઈએ છીએ અથવા દગો કરીએ છીએ, ત્યારે આપણે પોતાની જાતની નિંદા કરીએ છીએ, બરાબર. એ આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણી જ નિંદા કરીએ છીએ બીજાની નિંદા કરીને, બરાબર. છેલ્લી હવે એન્ડ જોઈએ પોએમનો, રિમેમ્બર વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. હવે કવિ એવું કહે છે કે યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ, યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ શબ્દ ખાસ ધ્યાન રાખજો, આઈએમપી સિમિલર વર્ડ છે જે તમને એક્ઝામમાં પૂછાય છે, ઘણી વાર પૂછાયેલો શબ્દ છે. ડિફાઇલનો અર્થ થાય છે સ્પોઇલ કરવું, સ્પોઇલ કરવું એટલે દૂષિત કરી નાખવું, બરાબર. એક આ શબ્દ પૂછાશે, અને આ પોએમમાંથી સવાલ જવાબમાં પૂછાતો આઈએમપી શબ્દ આવશે, આઉટરેજ, એ આગળ આવશે, હમણાં જ આવશે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. હવે કવિ કેવું કહે છે કે આ માનવોની જ એ ભૂમિ છે, આપણે આ સમગ્ર પૃથ્વી એ માનવોની જ ભૂમિ છે, જેને આપણે યુદ્ધ કરીને, એકબીજાને ધિક્કારીને, નફરત ફેલાવીને આપણે એને દૂષિત કરીએ છીએ, બરાબર. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, બરાબર. હેલ, હેલ એટલે નર્ક, હેલનો અર્થ શું થાય છે, નર્ક, બરાબર. અને એ જ પ્રમાણે આઉટરેજ, આઉટરેજ એટલે વાયોલેટ, આઉટરેજનો સિમિલર અર્થ બરાબર જાણી લેજો, વાયોલેટ એટલે ઉલ્લંઘન કરવું આપણે, ઇનોસન્સ એટલે નિર્દોષ. તો અવર હેલ્સ ઓફ ફાયર, આપણા નર્ક સમાન અગ્નિ, નર્ક જેવી અગ્નિ, એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, અને આ ધૂળ ધુમાડા, આ જે પ્રદૂષણ આપણે કરીએ છીએ, આનાથી આપણે નિર્દોષતાનું ઉલ્લંઘન કરીએ
છીએ, બરાબર? ફરીથી સમજાવું છું, આપણા નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડા વગેરેથી નિર્દોષતાનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ. ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન, જે પ્રત્યેક જગ્યાએ હવા ઉપસ્થિત છે એ આપણી જ છે અને આપણે એને જ પ્રદૂષિત કરીએ છીએ. તો હવે છેલ્લી લાઇનમાં કવિ કહે છે, રિમેમ્બર નો મેન આર ફોરેન. હવે કવિ કહે છે કે યાદ રાખો કે કોઈ માણસ પરદેશી નથી. લાઇન ચેન્જ થઈ છે આઈડિયા. કોઈ માણસ પરદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, અને કોઈ દેશ એ પારકો નથી. ખ્યાલ આવ્યો મિત્રો? તો ટૂંકમાં કવિ એવું કહે છે કે આપણે ભાઈચારાની ભાવનાને હંમેશા યાદ રાખવી જોઈએ, બરાબર, અને હંમેશા એકબીજાને, દરેક માણસને મદદરૂપ થવું જોઈએ. વિશ્વ બંધુત્વની ભાવના, બરાબર, જે આપણા દેશે જ વિશ્વને આપી છે, એ આપણે પણ યાદ રાખવી જોઈએ અને વિશ્વ બંધુત્વ દેશમાં ફેલાવવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો જેમ્સ કિર્કપની ખૂબ જ સરસ આ કાવ્ય છે. આના જે સ્પેલિંગ છે એ હું તમને લખીને સેન્ડ કરી દઈશ, જે તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાના છે. તો આની સાથે જ આપણું યુનિટ 5 કમ્પ્લીટ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.